જામનગર જિલ્લામાં ગઈકાલે નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો, જેને પગલે જામનગર શહેરમાં તળાવ સંલગ્ન નહેરમાં વરસાદી નીર આવ્યા હતા, જેને કારણે આજે સવારથી રણમલ તળાવમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ હતી. ગુજરાતમાં 77 આઈએએસ અધિકારીઓની બદલીનો હુકમ થતાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના કલેક્ટર પણ બદલાયા છે. જામનગરના કલેક્ટર રવિશંકરને સ્થાને નવા કલેક્ટર તરીકે ડૉક્ટર સૌરવ પારધીની નિમણૂક કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના કલેક્ટર ડૉક્ટર નરેન્દ્રકુમાર મીનાના સ્થાને નવા કલેક્ટર તરીકે મુકેશ પંડ્યાની નિમણૂક થઈ છે. જામનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે વિજય ખરાડીને નિમવામાં આવ્યા છે. ગુજરાતનું પ્રથમ સાંજે દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22 ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. જામનગરની જીજી હોસ્પિટલમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્પિટલમાં મહિલા એટેન્ડન્ટના કથિત યૌન શોષણનું પ્રકરણ તપાસ સમિતિની શંકાસ્પદ અને અસંતોષજનક કામગીરીથી વધુને વધુ ચર્ચાસ્પદ બનતું જાય છે. મહિલા આયોગ દ્વારા આ મુદ્દે ડીજીપીને તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આજે આ પ્રકરણમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. પૂર્વ લોકપ્રિય પત્રકાર અને નવોદિત આપ નેતા ઈશુદાન ગઢવી આજે જામનગર આવ્યા હતા. તેમણે જીજી હોસ્પિટલ કેમ્પસમાં પીડિત એટેન્ડન્ટ સાથે મુલાકાત કરી તેમની આપવીતી સાંભળી હતી. ત્યાર પછી ઈશુદાને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત ન હોવાનું કહી જીજી હોસ્પિટલવાળા પ્રકરણમાં ગુનેગારોને કોણ બચાવી રહ્યું છે તેવો સવાલ કર્યો હતો. ઈશુદાને એલાન કર્યું હતું કે જો આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી અદાલતમાં જઈ પીડિત યુવતીઓને ન્યાય અપાવવા કાયદાકીય જંગ લડશે. મિત્રો, આજે જામનગરની જીજી હોસ્પિટલમાં મુલાકાત કરવાનું થયું છે. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતમાં કેવી પરિસ્થિતિ છે. આજે ગુજરાતમાં બહેનો દીકરીઓ સુરક્ષિત નથી. જે આ સ્થિતિ બહેનોની સાંભળી મને આશ્ચર્ય એ વાતનો થાય છે કે આ ગુજરાતની બહેનો છે, હિન્દુસ્તાનની બહેનો છે, જામનગરની દીકરીઓ છે, કોઈ બહારથી વિદેશથી આવેલી નથી. અને જ્યારે એની સાથે શોષણ થતું હોય, એની એ બહેનો પોતે કહે છે કે અમારી છેડતીઓ થાય છે, અમારી છેડતીઓ થઈ છે એવું પોતે પ્રૂવ કરે છે, તો મને એવું લાગે છે કે પોલીસ ફરિયાદ કેમ નથી લેતી. અત્યારે ભારતનું બંધારણ એવું કહે છે કે કોઈ પણ બેન જ્યારે એ દુષ્કર્મની ફરિયાદ કરે છે, અહીંયા તો કેટલા સમયથી કેટલી બહેનોનું શોષણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે બહેનો દ્વારા. બહેનો પોતે એવું કહે છે કે અમને મેસેજ છે, અમારી પાસે પુરાવા છે, અમારી પાસે ઓડિયો ક્લિપ છે, તો મને લાગે છે કે હજી કોણ આને બચાવી રહ્યું છે? કયા મોટા માથાઓ કે કયા મોટા અધિકારીઓ આને બચાવી રહ્યા છે આ કૌભાંડને? શું આપણે એ ઈચ્છીએ છીએ કે ગુજરાતમાં બહેનો ઉપર શોષણ થતા રહે અને આપણે ચૂપચાપ કમિટીઓ નિમીએ? આમાં કમિટીની ક્યાં વાત આવી? જ્યારે કોઈ બહેનો એક સાથે એકથી વધારે પોતે સામેથી એવું કહે છે કે અમારી સાથે છેડતીઓ થઈ છે, તો સીધું પહેલી જ ફરિયાદ પોલીસ ફરિયાદ થાય, એ પોલીસ ફરિયાદ થાય, એની ધરપકડ થાય. મને એ જ નથી સમજાતું કે કમિટીઓ શેની હોય. આજે કમિટી કોઈ કૌભાંડ થયું હોય એની તપાસ કરવાની હોય તો કમિટી હોય, માની શકાય. આપણું બંધારણ એવું કહે છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની સામે પણ એક બેન સામે આવ્યા હતા અને એની તુરંત સુપ્રીમ કોર્ટ તુરંત એની સુનાવણી હાથ ધરી હતી. આજે બહેનો ને મેં લાચાર જોઈ ગુજરાતની દીકરીઓને. આજે ગુજરાતની દીકરીઓ પોતે લાચાર છે કે અમને અમારી પાસે નોકરી નથી. તો મારે પૂછવું છે ગુજરાત સરકારને કે આ બહેનો દીકરીઓ આપણી છે,
આજે બહેનો દીકરીઓને આંખમાં આંસુ ના આવવા જોઈએ. આજે બહેનો દીકરીઓ જે રીતે પીડિત છે એટલું નહીં, એને ન્યાય પણ નથી મળ્યો. એને ધરણા કરવા પડે ગુજરાતની બહેનોને દીકરીઓને. તો ક્યાં છે આપણી કાયદો વ્યવસ્થા? કોને આપણે બચાવી રહ્યા છીએ? અને એટલા માટે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ બહેનોની સાથે છે. એટલું જ નહીં, મેં આમ આદમી પાર્ટીના એની સ્થાનિક ટીમ સાથે પણ ડિસ્કશન કરી છે કે આમાં પોલીસ ફરિયાદ થવી જ જોઈએ, અને જો પોલીસ ફરિયાદ નહીં લે તો લીગલ ટીમ અમારી આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે, એ બહેનો સાથે કોર્ટમાં ફરિયાદ કરશે અને જવાબદારો સામે પગલાં લેવામાં આવશે. સરકારે લેવા જોઈએ પગલાં. આજે સરકાર એટલી નિસહાય થઈ ગઈ છે, કોઈ મોટા માથાઓને બચાવવા માટે આપણે કરીએ છીએ? બહેનો દીકરીઓ સુરક્ષિત ન હોય ગુજરાતમાં તો આપણે શેની વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ? અને આવી રીતે બહેનો લાચાર થશે તો બીજી જગ્યાએ બીજા જિલ્લાઓમાં બીજા શહેરોમાં બહેનોનું શોષણ થતું હશે, એ કેમ બહાર આવશે? ન્યાય પ્રક્રિયા તો એવી હોવી જોઈએ કે કોઈ પણ બહેન દીકરી ખાલી પોસ્ટકાર્ડ લખે ને તોય ત્યાંથી તપાસ થવી જોઈએ અને એને પગલાં લેવાવા જોઈએ. સસ્પેન્ડ માત્ર નહીં, પોલીસ ફરિયાદને એને જેલમાં નાખવું જોઈએ અધિકારીઓને કર્મચારીઓને. આઉટસોર્સિંગમાં જે રીતે શોષણ થાય છે, 8-10 લાખ આઉટસોર્સિંગ કર્મચારીઓ છે. મને આજે આશ્ચર્ય થાય છે અને દુઃખ પણ થાય છે કે આવી રીતે બહેનોને જો અહીંયા આજે જામનગરમાં બહેનોની તો બીજા શહેરોમાં પણ બહેનોની આવી રીતે શોષણ નહીં થાય એની શું ગેરંટી હશે? અને સ્પષ્ટ માંગણી છે કે આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા પણ એની પણ પૂરતી તપાસ કરવામાં આવે અને તુરંત પોલીસ ફરિયાદ નોંધી અને તાત્કાલિક ધોરણે દોષિતોને પગલાં લેવામાં આવે. નહીં તો આવા જે રાક્ષસો છે એ રાક્ષસો ફૂલિયા ફાલશે, બીજી બહેનોનો પણ ભોગ લેવાશે અને ગુજરાતની બહેન દીકરીઓ જે પોતે એ માનતીઓ કાંઈ થતું નથી તો બીજી વાર સામે કોણ આવશે? એટલે મને લાગે છે કે આ તો બહુ જ દુઃખદ ઘટના ગુજરાત માટે. આજે કલંકસમાન છે, કાળું કલંક છે ગુજરાત માટે આવી ઘટનાઓ. અને એનાથી વધારે માત્ર તપાસ સમિતિઓ નિમિત્તે આપણે કે શું દેખાડવા માંગીએ છીએ? આમાં તો સ્પષ્ટ દેખાય છે કે બહેનો આક્ષેપ કરી રહી છે, દુષ્કર્મ થયું છે. કેટલી બહેનોને સાથે એવું થયું હશે તો એની પોલીસ ફરિયાદ થઈ કરી અને એની ધરપકડ તુરંત કરવી જોઈએ એવી આમ આદમી પાર્ટી માંગ કરી રહી છે. બદલીઓ એનો વિષય છે, આપણો તો આ બહેનોને ન્યાય મળે બદલી એક એની પ્રક્રિયા હોય છે, એમાં મને પડવું નથી. પણ જે લોકોએ આ બહેનો દીકરીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા એને ન્યાય અપાવવાનો પ્રયાસ કરીશું.